ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને, કેમ છો બધા? જો કે મજામાં જ છો, અમે પણ મજામાં છીએ. અને સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વિડીયોમાં. વાગી ગયા છે સવારના 9:45. નહીં ધોઈ લીધું, કપડાં બપડાં ધોવાઈ ગયા, ફળિયા ધોવાઈ ગયા. નહીં ત્રિપેન અમારા નાય છે, હજી એકલી એકલી આઈ છે. નહીં છે આજ તો ક્યારની. નહીં ત્રિ નાઈ લીધું, પાણી બધું ન ઠોડ નાખ દેજી. વાંહો ધોવાનું બાકી છો, હજી વાંહો ઘવાનો છે. બસ હવે રેવા દે, અને આ ખૂટતું નથી. તૈયાર કરી તો કે ચાંદલો કરી દે, પછી લિપસ્ટિક કરી દે. મને આપીશ પહેરવા ટી શર્ટ? મને થઈ જશે, થઈ જશે, મને આપીશ. હે, જો 12:30 વાગી ગયા અને અમારા નૈત્રી બેને આવી ગયા સ્કૂલેથી. અને નૈત્રી પપ્પાને લાગી ગઈ ભૂખ, માંડવી ખાવા બે ગયા. સ્કાચી માંડવી હાલો બધા ખાઈ લઈ. તો બેન પપ્પા બે ગયા છે ને, મેં જો આ મારો રસનો લોટો ભર્યો, એ રસ પી લો. અને હું એ કાચું ખાઈ લો. તે તો પી લીધો, તે તો પી લીધો. હા, હું તારા હાટું રાખીશ. અને એના પપ્પા જો બેસી ગયા છે કાચું ખાવા. અને જો આ ખજૂર નો ડબ્બો, હાલો આવી જાઉં બપોરા કરવા. હાલો બધે હારું, હાલો એક વાગ્યો અને અમે તો જમી લીધું. અને જમીને નવરા થવા, કઈ વાસણ વાસણ તો કઈ હોય નહીં, ખાલી જ્યુસ ના અને સલાડ નું નહીં હોય, તે બધી પતાવ્યું. અને હવે જાયશ મારા મમ્મીના ઘરે. અને નૈત્રી બેને એમ કે છે કે માની ઘરે જાવું, આમ તો છોકરી હાંજે ગઈ હતી કા. તો હારું હાલો, એને આટો લાગી છે અડધી કલાક કલાકનો. અને પાછા બપોર 1 વાગે આવતા રહેશું. ચોથા માળે ખુલ્લો દરવાજો પકડાવો જી. પણ એસી તો ધીમું હતું. હાઉ લે આલે તો કેવાય ને, તો એ તો બંધ કરી દે, આપડે બારી ખોલ નાખો. ચલો બાંધણી બાંધવા. જો 4:30 વાગ્યા અને હું ઉઠી
અને ઉઠીને પાછું ખાઈ લીધું. કેટલું બધું ખાધું, જો તરબૂચ ખાધું, માંડવી કેટલી બધી ખાધી, પપૈયું ખાધું. અને હવે નેત્રી કહે છે મમ્મી મને ભૂખ લાગી છે તો હવે નેત્રીને ખવડાવું છું. પણ એ હું ખાતી હતી ને રસોડામાં ઝૂલે બેઠી બેઠી. એ બાયણા કંઈક કારનામાં કરે છે, જો બતાવું તમને. હે ભરે છે કે ઢોયરું? પેલા ઢોયરું ને પછી હવે ભરે છે. જો એના કારનામાં અવાજ હોય, પેલા ઢોરે મેં કીધું અવાજ કેમ નથી આવતો અંદર, પણ આમાં અવાજ ન આવે ને એનામાં પડ્યા હતા. મેં કીધું છે ને મગફળા તપાવવા મૂક્યા હતા, ચોમાહું ગયું ને તો હું તપાવી લો. તો હું તો અહીંયા રસોડામાં ખાતી હતી, ત્યાં તો બેન કે હું આનાથી રમું છું. પણ આ કઈ રમવાની ચીજ છે? હા હવે ના રમવાનું, એનાથી થોડી રમવાનું. હજી કેસ થોડીક વાર તો રમવા દે. શું ખાવું છે? કા એનાથી નો રમાય? એનાથી થોડી રમાય, રમવાની ચીજ છે. એનાથી નો રમાય મારા દીકરા. રમકડા કેટલા બધા છે, એનાથી રમ ને? એ મગફળાથી રમાય તો ઢોળીશ નહીં ને, ઢોળીશ નહીં ને. ઉભી લઈ આવું, જોજી કેવી છે. જો જો વાગી ગયા 7 અને નેત્રીને પપ્પા બે હજી આવ્યા નથી, ઉંદેડામાં છચવાના છે. અને બસ જો હવે દીવાબત્તી કરી લઉં અને બાજુમાં અહીંયા આરતી થાય હમણાં ગણપતિની, તો મેં કીધું આરતીમાં જઈ આવું. પછી આ બાજુ છે ગણપતિ તો ત્યાં આરતીમાં જઈ આવું. અને હાજે એને પપ્પા એમ કહેતા હતા કે ઢોકળાનું ખીરું તૈયાર લઈ આવીશ, એટલે ખાટિયા ઢોકળા કરીને ખાઈ લેશું. જો 8 વાગી ગયા છે અને આપણે ઢોકળા મૂકી દીધા છે. જો આ ખીરું તૈયાર લઈ આવ્યા છે નેત્રીન પપ્પા, અને આમાં ઢોકળા ચડે છે. હું ગઈ હતી આરતીમાં, તેનો ફોન આવ્યો કે ઢોકળા તૈયાર રાખજે, ઉતારી નેત્રીને અને આ બધા છોકરા, મારા ભાઈના છોકરાઓને બધાને કાલે લઈ ગયા હતા ઉંદેડા જવા, આજે લઈ ગયા ત્રોંઢાદીને બધાને ન્યાં ખાચવા છે એને પપ્પાએ, ત્રણે ત્રણ છોકરાઓને. એટલે કે છોકરાઓ ભીખા ત્યાં તો ઢોકળાને ઘરમાં ઉતારી રાખજે, એટલે આવીને સીધા ખાઈ લે. આ થાળી ઉતરી ગઈ છે, આ છોકરાઓ માટે પેલા 2 થાળી મોરા કર્યા. બે ફુવા દીકરી બેસી ગયા ગરમા ગરમ ઢોકળા ખાવા. તમારે નથી ખાવા બે ને દિશાન? તાર ઢોકળા નથી ખાવા? તરબૂચ ખાવું છે. હાલો તારે તારે તરબૂચ. હાલો 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 બે બે બેસાવ સુધારીને લઈ આવું. ના એને ખાવા દે ઢોકળા, તારે જ નથી ખાવા, એને ખાવા દે, એને ભાવે છે. જો બરાબર થયા દિશાન? શું ખાસ? તરબૂચ. જો 8:30 વાગ્યા અને આ તમે ત્રણેય ઘરે જમવા જઈ હતા ને? હે ત્રણેયને કઈ ધંધો છે ઉંદેડા સિવાય? હજી અમારે જવાનું છે ડીવાયસી સાહેબ. આ લઈ જા, લઈ કેસમી. જો રાજા બાબુની સવારી ઉઈ પડી છે. હેલો ગણપતિ બાપા, મંગળમૂર્તિ, શિવા દાદુ, 1 2 3 4 જય જયકાર. જલેબી ને ફાફડા ગણપતિ છે. ગોળા
આ ત્રણેય છોકરાઓ ને એના પપ્પા લઈ ગયા ઉંદેડા પાસે, એને ન્યા મોજ કરી, અમે સોસાયટીમાં આવી મોજ કરી અમારી ગરબાની. ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો એમાં ફેનિલભાઈ પટેલ કહે છે કે સીતારામ હું અન્નુ સુરતથી, સવારે સાદું પાણી પીવાય કે નહીં? તો બેન સવારે તો છે ને આપણે નિર્જળા કરવાના છે, જેટલી કલાક થાય એટલી કલાકના. તમે શરૂઆત તમારે હજી કરતા હોય તો 2 કલાક, 3 કલાક, 4 કલાક જેટલી કલાક રહી શકો એટલી કલાક નિર્જળા કરજો, અને પછી તમે ગ્રીન જ્યુસ લઈ અને પછી તમારે જેટલું પાણી પીવું હોય ને સાદું પાણી એટલું તમે પી શકો. પણ સવારમાં મતલબ કે આપણે નિર્જળા કરવાના છે એટલે પાણી સવારમાં ન પીવાય. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, જય આશાપુરી મઢવાડીમાં, ખૂબ જ સુંદર નેત્રીબેનની મોજ, થેન્ક યુ ધરમસિંહભાઈ. પછી સંગીતાબેન, સોરી સાંગણી દયાબેન કહે છે કે જાગુબેન મારે 2 પગનો બહુ જ દુખાવો છે, તો આ ડાયટ કરવાથી સારું થઈ જાય? હા, ફેર પડે છે, ઘણા બધાને ફેર પડ્યા છે પગના દુખાવામાં, કમરના દુખાવામાં, સાંધાના દુખાવામાં. તો તમે ટ્રાય કરી શકો, ટ્રાય કરવામાં તો કંઈ ખર્ચો છે નહીં, આપણે ક્યાંય બહાર જવું નથી, કોઈ જાતની દવા પીવી નથી, ઘરે રહીને જ કરવાનું છે. જેટલું થઈ શકે એટલું કરો, અને સ્ટ્રિક્ટલી કરશો તો વધારે ફેર પડશે. બાકી ટ્રાય કરો, કારણ કે ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી. ઘણા બધાના દુખાવા ગયા છે અને જાય છે આ સિસ્ટમથી, પણ પ્રોપર કરવું પડે ટૂંકમાં. એટલે તમે પ્રોપર કરજો ટૂંકમાં, એટલે ચોક્કસ તમને પણ ફેર પડશે બેન. પછી વૈશાલીબેન વાડોદરિયા કહે છે કે એની માં શું છે? તો બેન એની માનો વિડીયો છે ને ચેનલ ઉપર આવી ગયો છે, તો તમે જઈ અને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી જીકે બારોટ આઈડી છે, જય માતાજી, જય માતાજી ભાઈ. પછી રંજનબેન વાલવી કહે છે કે બેન મેં એની માં 3 પોઝિશનમાં કર્યું, દરરોજ સવારે શાળા હોય છે પણ શનિવારે 10 થી 3 નો સમય હોય છે, સમય દરરોજ સોમથી શુક્ર સુધી 7 થી 12:30 નો હોય છે, તો મારા સમય પ્રમાણે મને ગાઈડ કરજો ને. રોજ સવારે ગ્રીન જ્યુસ બનાવીને ફ્રીજમાં મૂકી તો ચાલશે? હું 2 વાગે ઘરે આવું છું કે 2 વાગે આવીને બનાવીને પીઉં, તેમજ મને સંધિવા જેવું લાગે છે, તો હું લીંબુ પાણી પી શકું? કારણ બાળકો સાથે બોલવું પડે તો ગળું સુકાય. સાચી વાત છે, હા તમારે જોબ છે એટલે. તો બીજું કોઈ ડિટોક્સ વોટર પીવું જોઈએ? તો બેન તમે છે ને સવારે તમે માનો કે 7 વાગે તમે સ્કૂલે વયા જાઓ છો અને 12:30 તમે ઘરે આવો છો, એટલે 12:30 આવી અને તમે ગ્રીન જ્યુસ લઈ લેજો. પણ 7 વાગે તમારે ટૂંકમાં નિર્જળા જેટલા થાય એટલા કરજો, કારણ કે તમારે બોલવાનું હોય એટલે તમે એમ ગળું તમારું સુકાય, એ વાત પણ સાચી છે. તો તમે છે ને લીંબુ પાણી ભેગું લઈ જઈ શકો, બીજું કોઈ ડિટોક્સ વોટરની જરૂર નથી, ખાલી પાણી અને એમાં થોડુંક લીંબુ અને સેજ નિમક નાખી દેજો, અને બસ જરૂર લાગે તમને કે હવે 2 કલાક 3 કલાક તમે નિર્જળા રહી શક્યા પછી હવે તમને જરૂર છે, તો ત્યારે તમે એ પાણી પી શકો. અને બપોરે આવીને પછી તમે 12:30 ગ્રીન જ્યુસ લઈ લેજો. અને બાકી તમે કહો છો કે શનિ ને રવિ તમારે 10 થી 3 નો સમય હોય છે, તો ત્યારે 2 દિવસ તમે ન લેતા એવું લાગે તો 3 વાગ્યા સુધી તમારાથી ન રહેવાય, તો તમે લીંબુ શરબતનો શીશો ભરીને લઈ જાઓ 12:30 તમે એ લઈ લેજો. પછી ફ્રૂટ બધું લઈ જાઓ, એપલ છે, બનાના છે, ચીકુ છે, આ બધું તમે કટિંગ કરી અને પછી પણ તમે ડબ્બામાં લઈ જઈ શકો, અથવા તો આખે આખું પણ તમે ત્યાં લઈને ખાઈ શકો. અને બસ પછી આવીને 3 વાગે આવો ત્યારે તમારે પાછી થાળી બનાવીને ભૂખ લાગી હોય તો ફરી પાછું તમારે ફ્રૂટ લઈ લેવું, એટલે તમે તમારે ભૂખ્યા ન રહેતા જેટલા નિર્જળા થાય એટલા જ કરજો. અને પછી 12:30 તમે આવીને ગ્રીન જ્યુસ લઈ લેજો. અને શનિ રવિ તમે જે કહો છો એ 2 દિવસ તમે કદાચ ગ્રીન જ્યુસ નહીં લ્યો તો પણ ચાલશે. પછી કક્કડ તેજલબેન કહે છે કે જાગુબેન હું બપોરે એનીમા કરું છું, ફાસ્ટિંગ કરું છું 6 કલાક અને રો ફૂડ પર રહી છું, પછી રાત્રે જમી લઉં છું, પણ સવારથી માથું બહુ દુખે છે અને ટેબ્લેટ લેવી પડે છે, એનું કારણ શું હોય? તો બેન કદાચ તમને પિત્તનો ભાગ વધારે હશે, પિત્ત માથામાં ચડતું હશે એટલે તમને માથું દુખતું હશે. જો તમને એવું હોય તો તમે મને ફોન કરજો, એટલે હું બધું તમારું આખું રૂટિન જાણી અને તમને કહું કે તમારે ટૂંકમાં ક્યાં ભૂલ છે અને કઈ રીતે થોડુંક આપણે સુધારા વધારા કરી શકીએ, તો તમારે આ માથાનો પ્રોબ્લેમ છે એ દૂર થાય. અને ગેસ પણ માથામાં ચડતો હોય તો ગેસને લીધે પણ માથું દુખે,
પિત્ત માથામાં ચડે તો પિત્તને લીધે, પણ ઘણાને પિત્તનો ભાગ વધારે હોય તો એ લોકોને પછી વમન કરવું પડે. એટલે એવું હોય તો તમે બેન મને ફોન કરજો. પછી જીગરભાઈ પટેલ કે છે કે જય શ્રી કૃષ્ણ જાગુબેન, એવું છે ને જાગુબેન, ચા તો માંડ છોડી છે અને અનિલભાઈ આદુવાળી ચા બનાવે છે ને નૈત્રી ચા પીવે છે તો બહુ મન થઈ જાય છે, એવું છે. પણ જો હું એ ચા તો મૂકી દીધી છે અને હું તો ઘણી વાર ટૂંકમાં એ બનાવતા હોય તો માથે ઊભી હોય, વિડીયો ઉતારતી હોય તો મને તો પીવાનું મન નથી થતું, એટલે થોડોક ટાઈમ એવું થાય. પણ ચિંતા ન કરો, એ તો પછી આપણે આદત પડી જાય ને પછી ચા યાદ ન આવે. અને અત્યારે મારે પોતાને એવું જ છે, હું સવારે કે રોઢે ચા પીતી જ નથી, કે બહાર ગયા હોય તો હું ચા ન લઉં. એટલે એ તો પછી તમને આદત પડી જશે ને પછી નહીં વાંધો આવે, પછી નહીં મન થાય ચા પીવાનું. પછી જીગરભાઈ કહે છે કે જાગુબેન, જેતપુરથી બોટાદ કેટલું દૂર થાય? બોટાદ તો ઘણું દૂર થાય હો મારા ખ્યાલથી, મને બહુ ખબર નથી, આઈડિયા નથી પણ કેટલા કિલોમીટર થતું હશે, પણ છેટું બોટાદ અહીંયાથી. અનિલભાઈ કહે છે કે એનીમા પોર્ટની પ્રાઇસ શું છે? તો એનીમા પોર્ટની પ્રાઇસ છે ને એ મારા હસબન્ડને તમે ફોન કરીને પૂછી લેજો ને, એને બધો ખ્યાલ હોય કારણ કે એ બધું કરતા હોય. એટલે મેં આમાં નંબર આપ્યો છે ને, તમે નંબર ફોન કરીને ડાયરેક્ટ પૂછી લેજો. પછી ફેનિલભાઈ કહે છે કે તમારા હસબન્ડનું વજન ઓછું કરાવો ને. અરે રે, તો હું આ 5 વર્ષથી આ કરું છું, એને ઓછું કરવું હતો ન, મારી એને કરી નાખ્યું હોત પણ એને ઓછું કરવું જ નથી. એ છે ને એટલા બધા ખાવાના શોખીન છે ને, એ આટલું કર્યું છે ને, નાસ્તો મીકો છે ને, એ તો મારા માટે એમ કહો કે બહુ મોટી વાત છે. બાકી સવારે હું સૂતી હોય ને 7:30 એ 5 વાગ્યાના ઉઠી ગયા હોય, એટલે એને વહેલી ભૂખ લાગે, અને હું 7:30-8 જ્યારે મારી નીંદર ઉડે ત્યારે ઉઠું, એટલે 7:30-7 વાગ્યા સુધીમાં તો એને ભૂખ લાગી ગઈ હોય જોરદાર. અને મારે જો ક્યારેક મોડું થાય ને ઉઠવામાં, 8:30-9 વાગી જાય ને, તો એ ગામમાં જઈને રેકડી ગોતતા હોય, ગાંઠિયા અને દાલ પકવા ને ફાફડા અને જલેબી ને જેઠાલાલ જેવી ટૂંકમાં એને આદત છે, એને છે ને ઉઠતા વેત. એટલે એવું છે, ટૂંકમાં ખાવા પીવાના એટલા બધા શોખીન છે કે વાત ન પૂછો. એટલે હવે એ માણસને ડાયટ કરવું ને એટલે અઘરું પડી જાય, પણ હું એને ફોર્સ નથી કરતી, એને જ્યારે કરવું હશે ત્યારે કરશે, એને એનો વજન નડતો નથી તો પછી મારે એને શું કામ ફોર્સ કરીને હેરાન કરવા જોઈએ. ભલે ને બિચારા, એને જેની મન થશે. હમણાં એક દિવસ જો હું ઉઠીને, 2 દિવસ જ થયા હજી એ વ્લોગ મેં નહોતો ઉતાર્યો, નહીતર તમને ખ્યાલ આવત, કે હું ઉઠીને તો વાસણ ઉટકવા જાઉં તો ચાની ટોપડી નંબરે, તો મેં કીધું આ ચાની ટોપડી નથી, તમે ચા નથી પીધી કે ઉટકીને? કે ના, મેં ચા નથી પીધી. એટલે મને દાંત આવ્યો, મેં કીધું લે તો કઈ બાજુ દી ઉગો ઊંઘો, તમે ચા ન પીધી? પછી બપોરને ઉઠ્યા ને 3 વાગ્યા ને તો ચા બનાવતા હતા, મેં કીધું કા ચા નહોતી પીવી ને મૂકી દેવી દઈ, કે મારે જોયો હોય કે મને વગર ચા વગર નથી હાલતું. એટલે એનું એવું છે, એ કંઈ સ્ટ્રિકલી કરતા નથી. પછી અમારે પિંકીબેન કહે છે કે નાઇસ લોગ, વેઇટ લોસ તો કરવો જ છે એમને. પિંકીબેન તો કરી દો સ્ટાર્ટ, એટલે તમારો પણ થઈ જશે. પછી શુભમ દીદી, એનીમા પોર્ટ કા વિડીયો નહીં મિલ રહા, લિંક ડાલીએ ને પ્લીઝ. અચ્છા, એવું છે, એનીમા પોર્ટનો વિડીયો ચેનલ ઉપર નથી મળતો, તો હું ચોક્કસ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી દઈશ, તમે ત્યાં જઈને જોઈ લેજો. પછી સાધ્વી જ્યોત્સનાબેન કહે છે કે એનીમા લેવા માટે માહિતી આપવા પ્રાર્થના. તો ચોક્કસ બેન, હું છે ને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, એટલે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે. પછી ભાવેશ ઝાલાવાડિયા ઓફિશિયલ આઈડી છે ને, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભાઈ. પછી અમારે ચેતન નવસારીથી, સરસ, થેન્ક યુ ચેતન. પછી શુભમ દી, આપ કે વિડીયો બહોત અચ્છી હોતી હે, થેન્ક યુ શુભમભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. પછી શુભમ સાઈડી છે ને કહે છે કે દીદી, હું શિલ્પાબેન રાજકોટથી, એની માકા બારે મેં વિડીયો મિલતા નહીં હૈ, પ્લીઝ લિંક. હા હા, હું છે ને આજના વિડીયોમાં છે ને એની લિંક નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, એટલે તમે લોકો જોઈ લેજો ત્યાં જઈને. પછી પીનાબેન પટેલ કહે છે કે જાગૃતિબેન, જય ખોડિયાર, નૈત્રી હિન્દી ખૂબ સરસ બોલે છે. થેન્ક યુ પીનાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી મહિડા જયેશ રંજનબેન કહે છે કે વાહ નૈત્રી વાહ, થેન્ક યુ રંજનબેન,
પછી રંજનબેન કે છે કે ગલી ગલી મેં ગલી ગલી આતી હૈ. અચ્છા, પેટમાં જીવડા ગરી જાય તો ગલી ગલી કરાય એમ બોલી હતી. સો આઈસ, હા એ સાચું, એનું કાંઈ નક્કી ન હોય ક્યારે કઈ બાજુ વળાંક લેશે ને, વાત જવા દો. પછી શુભમ્સ આઈડી છે ને કે છે કે દીદી આપ સિંગર હો? હાજી હું સિંગર છું બેન. પછી અમારે રેખાબેન પટેલ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી તમને પણ બેન. પછી રીટાબેન જીવાણી કે છે કે વાહ સો સ્વીટ, કેટલું મસ્ત સમજાવ્યું. થેન્ક યુ રીટાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી અમારે જીજ્ઞાબેન ત્રિવેદી કે છે કે કાચો ભીંડો, કાચા ભીંડાથી પેટમાં ના દુખે. ના, કાચો ભીંડો આપણે ટૂંકમાં દળભાજ શાક રોટલી ખાધા હોય ને અને એનીમાં ન લેતા હોય ને તો પેટમાં દુખે. બાકી આપણે એનીમાં લઈએ અને કાચું ગમે એટલું ખાઈએ ને, જો કાચી માંડવી અમે કેટલી ખાઈએ છીએ રોજની, તમે એમને જો કાચા તમે એમ કહેશો ને કોકને કાચી માંડવી, તો એમ કે બહુ બહુ ન ખાતી, નહીતર પેટમાં દુખશે, કાચી માંડવી છે શેકીને ખા ઓરા. એટલે અમે તો કાચી જ ખાઈએ છીએ, કોક દીક શેકીએ છીએ ક્યારેક ઈચ્છા થાય ને, તો નેત્રીન પપ્પા શેકે તો હું ખાવ એમાંથી થોડી, પણ વધારે તો અમારે કાચી માંડવી જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી કાચી માંડવી અમે ખાશું. બધું કાચું જ ખાઈએ છીએ, કાચું બટેટું હું ક્યારેક ખાઉં છું. અને હમણાં જો કે રેસીપી મેં નથી બનાવી કારણ કે હવે રાત્રે જમું છું એટલે મારે બહુ જરૂર નથી પડતી. બાકી હું કાચું બટેટું ખાતી, નકર એમ કે કાચું બટેટું ખાય તો પેટમાં દુખે. કાચી મકાઈ આ બાફેલા જે ડોડા આપણે ખાઈએ ને એ હું કાચી ખાતી જ્યારે કાચા ઉપર હતી ને ત્યારે. પણ આપણે આ સિસ્ટમ ફોલો કરતા હોય ને એટલે કાચું તમે ગમે એ ખાવ ને પેટમાં ન દુખે. અને મને તમે કાચો ભીંડો ભરેલો બહુ જ ભાવે. પછી સુનીતાબેન માયાણી કહે છે કે સીતારામબેન હું હરિયાણાથી છું, મારે ગ્રીન ટી પીવી હોય તો ક્યારે પી શકાય? જણાવજો ને, હું આ સિસ્ટમ કરું છું, એનીમાં પણ કરું છું અને વિડીયો પણ જોઉં છું. તો બેન ગ્રીન ટી તો છે ને તમે ટૂંકમાં સવારે તો આપણે નિર્જળા હોય છે આમ તો ન પીવો તો વધારે સારું, પણ છતાંય જો તમારે પીવી હોય તો તમે બપોર પછી પી શકો, 4 વાગ્યા પછી 4-1 વાગે તમે ઉઠી અને ગ્રીન ટી પી શકો. આમ તો જો કે આમાં તમારે ગ્રીન ટીની જરૂર નથી, આપણે ગ્રીન જ્યુસ પીએ ને એટલે એમાંથી આપણે બધું મળી જાય છે, પણ છતાંય તમારે પીવી હોય તો તમે સાંજના ટાઈમે 4 વાગ્યા પછી પી શકો. પછી જીજ્ઞાબેન કહે છે કે મોર્નિંગ એન્ડ નાઇટમાં 2 ટાઈમ ગ્રીન જ્યુસ લઈ શકાય? હા ચોક્કસ, સવારે તમે નિર્જળા કરો 2-4 કલાકના કરીને તમે ગ્રીન જ્યુસ લઈ લો, અને રાત્રે પણ તમે સૂતા પહેલાં પણ તમે ગ્રીન જ્યુસ લઈ શકો. ગ્રીન જ્યુસ તો ખૂબ જ સારું છે, તમે ગમે ત્યારે પી શકો. એમાં તમે પહેલી વાર બનાવો ને ત્યારે તમે દાડમ નાખજો, સવારમાં મોર્નિંગમાં બનાવો ત્યારે ફાસ્ટિંગ પૈસા ફાસ્ટિંગ પૈતા પછી, અને સાંજના ટાઈમે તમે બનાવો ને ત્યારે તમે દાડમ ન નાખતા. સવારમાં જ આપણે છે ને રેચકમાં દાડમ નાખવું પડે છે, બાકી તમે આખો દિવસ પીવો ને ત્યારે પછી તમારે દાડમની કે કાંઈ જરૂર નથી, આમળા પાવડરની કે આમળાની કે કાંઈ. પછી તમે એમનેમ પીજો, બહુ મસ્ત લાગશે લીંબુ ને બધું નાખીને, એટલે એ તમે ગમે ત્યારે પી શકો. પછી અમારે કંચનબેન કહે છે કે અરે નૈત્રી તારે ધ્યાન રાખવાનું છે, તું રખડવા જાશો અમારા કરતાં, તારે ધ્યાન રાખવાનું હો નટખટ નૈત્રી. હા સાચી વાત છે કંચનબેનની, નૈત્રી આખો દી રેખડા જ કરે છે એના પપ્પા ભેગી, એને બેયને કાંઈ ધંધો નથી. આજે જો રવિવાર છે ને તો બેય કવા ક્યારના વયા ગયા છે, સવારના નાહી થઈને ઉપડી ગયા છે, હજી કેટલા વાગ્યા છે, 12:30 થયા છે, હજી બે આવ્યા નથી. રેલવે સ્ટેશન જાહે, વાં જાહે, બાની ઘરે જાહે. અમારે તેને રવિવાર હોય તે હું બધાય વાર વાર 2 કલાક આંગણવાડીએ જઈ આવે, પછી આવીને પાછા ઉપડે બે બાપ દીકરી, એવું છે. હાય જાગુબેન, કેમ છો? તમે રોજ વ્લોગ મૂકતા હોવ તો હવે એવી લાગણી બંધાઈ ગઈ છે, કંઈક આપણાપણું લાગે અને એમ થાય રાખે કે કેમ વ્લોગ નહીં આવ્યો હોય. અંજુબેન આહિર, હા 100% બેન સાચી વાત છે, કારણ કે ડેઈલી આપણે વ્લોગ જોતા હોય અને આમ પણ આ તમે બધા છો એ મારો અમારો પરિવાર છો, અમારું ફેમિલી છો, આખું યુટ્યુબ ફેમિલી છે મારું, એટલે જ મને આ વિડીયો બનાવવાની અને મૂકવાની મજા આવે છે. હું ટાઈમ પણ કાઢી લઉં છું, બપોર વચ્ચે ક્યારેક સૂતી પણ નથી, આંખ પણ નથી વીંચતી, કેમ કે મારે કોમેન્ટના જવાબ દેવાના હોય, વિડીયો એડિટ કરવાનો હોય, પણ છતાંય તમે લોકો રાહ જોઈને બેઠા હોય અને ક્યારેક વિડીયો નથી આવતો તો એ સાચી વાત છે, મને મજા નથી આવતી. મને એમ થાય કે આમ
આપણે ડેઈલી મળતા રહીએ ને એ મજા આવે છે એમ. અને આપણે આદત પડી ગઈ છે હવે કે જ્યારે આમ વ્લોગ ન જોઈએ ને ત્યાં સુધી મજા ન આવે, વ્લોગ જોઈ લે ને તો આપણને થાય કે આપણે મળી લીધું બધાએ. 100% સાચી વાત છે તમારી, એવું જ થાય છે મને પણ. આમ આપણા આપણા ઘરના પરિવારના સભ્યો હોય ને એવું આપણે ફીલ થાય. પછી મહિડા જયેશ એટલે કે રંજનબેન કહે છે કે દીદી મારે 22 દિવસમાં 3 કિલો વજન ઉતર્યું છે. તો ખૂબ સરસ રંજનબેન, 22 દિવસમાં તમારો 3 કિલો વજન ઉતરી ગયો છે, તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ. ડાયટ ચાલુ રાખજો એટલે ચોક્કસ વજન ઉતરશે. અને રંજનબેન કહેતા હતા કે મારી કોમેન્ટનો જવાબ નથી આપતા. ના રંજનબેન, એવું નથી, કાલના વિડીયોમાં પણ તમારી કોમેન્ટનો જવાબ છે અને આજે પણ જેટલી કોમેન્ટ આડી આવે ને બધી કોમેન્ટ લઈ લઉં છું, એકેય ચૂકતી નથી. એટલે ખોટું ન લગાડતા અને ક્યારેક કોઈ કોમેન્ટ રહી ગઈ હોય, તમે પૂછ્યું હોય તો ફરીથી એનો કોમેન્ટ તમે પૂછી શકો છો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. પછી જયસુર બડિયા આઈડી છે, જય સ્વામિનારાયણ બેન, હું કેનિયાથી છું. અમારે અહીંયા રસ ઓછો મળે છે તો રોજે તો ઓરેન્જ જ્યુસ ફ્રેશ પી શકી, ઓરેન્જ બહુ મળે અમારે અહીંયા તો. હા હા ચાલે, ઓરેન્જ જ્યુસ તમે ગમે એ ફ્રૂટનું જ્યુસ તમને જે ભાવે એ લઈ શકો. પહેલું વહેલું ગ્રીન જ્યુસ લઈ અને પછી તમે આખો દિવસ તમે ગમે એ ફ્રૂટ, તમને જે ફ્રૂટ ભાવતા હોય ને, સંતરાનું છે, મોસંબીનું છે, તમને જે ફ્રૂટ ભાવે, તમે શાકભાજીના ફ્રૂટ જ્યુસ ભાવતા હોય તો શાકભાજીના જ્યુસ લઈ શકો, નાળિયેર પાણી તમે લઈ શકો, પછી કોકોનટ મિલ્ક કાઢીને તમે લઈ શકો, એની છાશ બનાવીને તમે લઈ શકો, જે ભાવે આખો દિવસ કાચું ખાઓ, એટલી મજા આવશે ને, અને આમ એકદમ સ્ફૂર્તિ લાગશે શરીરમાં. પછી અમારે લાખાભાઈ ડાંગર એટલે કે કુસુમબેન કહે છે, જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન, જય શ્રી કૃષ્ણ કુસુમબેન. પછી વાઘેલા ઇન્દુબેન કે છે, જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ ઇન્દુબેન તમને પણ. પછી બી વાઘેલા આઈડી છે ને, એનિમા લેવો એટલે શું? તો એનિમાની લિંક છે ને બેન હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને તમે છે ને મારી ચેનલ ઉપર વિડીયો આવી ગયો છે એનિમાનો, એ પણ તમે જઈને જોઈ શકો છો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી અમારે લતાબેન કહે છે કે સરસ બેન, નૈત્રી સ્વીટ વોઇસ છે નૈત્રીનો બેટા, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ લતાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી રંજનબેન વાલ્વી કહે છે કે બેન, મેં શુક્રવારથી એનિમા લેવાનું ચાલુ કર્યું છે અને રવિ સોમ મંગળ 3 દિવસ રજા છે. રવિવારે સવારે 5:30 થી 11:30 સુધી નિર્જળા કર્યા, મને પાણીની તરસ લાગી ન હતી, 5 કલાક સુધી કંઈ પણ ખાવાનું મન થયું ન હતું. 3 દિવસ એનિમા લઉં છું અને શરીર હળવું લાગે છે. ખૂબ જ સરસ બેન તમે મને માહિતી આપી. અચ્છા એવું છે, તો બેન ખૂબ સરસ તમે ચાલુ કર્યું છે, તમે 3 દિવસથી આજે ડાયટ ચાલુ કરી, અને પણ તમે પોતે જ કહો છો, તમારા જ શબ્દો છે કે શરીર હળવું લાગે છે એનિમા લીધા પછી. સાચી વાત છે, પછી આપણે જેમ જેમ આગળ આપણે આદત પડતી જશે, સાધના આગળ વધશે, એમ તમે 6 કલાકના નિર્જળા તમે આસાનીથી કરી શકશો. 6 કલાકના નહીં પણ 4 કલાકના તો કોઈ પણ કરી શકે, અને સિસ્ટમ કરવાની એટલી મજા આવશે. નેચરલ વસ્તુ બધી આપણે શરીરમાં જાય છે એટલે કોઈ નુકસાન કરતી નથી. અને બસ, તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે, છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.